नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 8 संस्कृत प्रथम सत्र में जोईशू पद्य 4 जेनु नाम छे एही सुधीर। तमे अहींया चोपड़ी में जोई सको छो एही सुधीर, जोई सको छो सुंदर मजानो भारत देश नो नक्शो आपेलो छे अने जुदा जुदा 1, 2, 3 ने 4 श्लोक आप्या छे। जे कवि छे एमनुं नाम छे जनार्दन हेगड़े, ए कविनुं नाम पण आपेलुं छे एटले के आ पद्यनी रचना छे ते जनार्दन हेगड़े नामना कविए करेली छे। पद्य 4 जेनुं नाम छे एही सुधीर। एही सुधीर अर्थात आव सुधीर, एटले जुदा जुदा मित्रोंने बोलावानी वात छे, एनी वात अहीं आगळ आपणे जोईशुं। जोईए आपणे चोपड़ी अने नोट बन्ने साथे आपणे जोईशुं, जोई शकीए छीए। एही सुधीर एही सुविक्रम खेलांगणम गच्छाम धावन कूर्दन चलनैहि खेलैहि वज्रकायतम विन्दाम। शुं कहे छे? एही सुधीर, एही एही एटले आव, सुधीर छोकरानुं नाम छे એટલે સુધીર, આવ સુધીર। એહી સુવિક્રમ, એહી એટલે આવ, અને સુવિક્રમ એ પણ છોકરાનું નામ અહીંયા બતાવ્યું છે, તો આવ સુધીર આવ સુવિક્રમ। ખેલનાંગણમ ગચ્છામ, ખેલનાંગણમ ખેલનાંગણમ એટલે રમતના મેદાનમાં, ખેલનાંગણમ એનું સમાનાર્થી થાય ક્રીડાંગણમ, એનો અર્થ પણ થાય રમતનું મેદાન। ગચ્છામ, ગચ્છામ એટલે આપણે જઈએ, બેથી વધારે વ્યક્તિઓ હોય ત્યારે આ બહુવચનનું રૂપ મૂકવામાં આવે છે। આપણે વર્તમાનકાળ પરસ્મયપદના રૂપો જોયા, એમાં આપણે જોયું હતું તો ગચ્છ ધાતુ છે વર્તમાનકાળ પરસ્મયપદ પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ બન્યું છે। ગચ્છામ એટલે રમતના મેદાનમાં જઈએ। ધાવન કૂર્દન ચલનૈહી ખેલૈહી વજ્રકાયતામ વિંદામ। ધાવન, ધાવન એટલે દોડવાની, કૂર્દન, કૂર્દન એટલે કૂદવાની, ચલનૈહી, ચલનૈહી એટલે ચાલવાની, ખેલૈહી, ખેલૈહી અર્થાત રમતો વડે, તો દોડવાની કૂદવાની ચાલવાની રમતો વડે। વજ્રકાયતામ વિંદામ, વજ્રકાયતામ, વજ્રકાયતામ એટલે વજ્ર જેવું મજબૂત શરીર, વજ્ર અર્થાત લોઢું, લોખંડ કેવું મજબૂત હોય છે એવું મજબૂત શરીર આપણે વિંદામ એટલે પ્રાપ્ત કરીએ અર્થાત બનાવીએ। તો આખા શ્લોકનું અનુવાદ આપણે જોઈએ કે આવ સુધીર આવ સુવિક્રમ, આપણે રમતના મેદાનમાં જઈએ દોડવાની કૂદવાની અને ચાલવાની રમતો વડે આપણે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ। તો આ શ્લોકમાં આપણે જોઈ શકીએ છીએ કે રમતો પર ભાર મૂકવામાં આવ્યો છે, એટલે કે જુદી જુદી રમતો દ્વારા જુદી જુદી કસરતો દ્વારા આપણે આપણા શરીરને મજબૂત બનાવી શકીએ છીએ। અત્યારે પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો પોતાનું શરીર મજબૂત બનાવવા માટે જીમ વગેરે કરતા હોય છે, જુદી જુદી રમતો રમતા ખેલાડીઓ પણ પોતાના શરીરને તંદુરસ્ત રાખવા ફિટ રાખવા માટે જીમમાં એક્સરસાઇઝ વગેરે કરતા હોય છે। તો અહીંયા પણ એ જ વાત કરી છે કે દોડવાની કૂદવાની ચાલવાની વગેરે રમતો દ્વારા આપણે શરીરને વજ્ર જેવું મજબૂત બનાવીએ। બીજો શ્લોક છે એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકામ ગચ્છામ વિવિધૈહી કુસુમૈર્વિધાય માલામ વિઘ્ન વિનાશકમ મર્ચામ। આપણે જોયું તે પ્રમાણે એહી અર્થાત આવ અને સુશીલે નામ છે છોકરીનું, તો એહી સુશીલે એટલે કે આવ સુશીલા। પછી આપણે જોયું હતું કે એહી મૃણાલિની અર્થાત આવ મૃણાલિની, પછી શું કહે છે પુષ્પવાટિકામ ગચ્છામાં, પુષ્પવાટિકામ, પુષ્પવાટિકામ એટલે બગીચામાં અથવા તો આપણે એને કહી શકીએ
ફૂલોના બગીચામાં, અને પુષ્પવાટિકામનું આપણે સમાનાર્થી કરવું હોય તો ઉદ્યાનમ ઉપવનમ આપણે કરી શકીએ. ગચ્છામાં આપણે આગળ જોયું, ગચ્છામાં એટલે જઈએ તો આવ સુશીલા આવ મૃણાલિની આપણે બગીચામાં જઈએ અથવા તો ફૂલોના બાગમાં જઈએ. પછી કહે છે વિવિધૈહી કુસુમૈર્વિધાય માલામ. વિવિધૈહી વિવિધૈહી અર્થાત જુદા જુદા વિવિધ, કુસુમૈહી વિધાય, કુસુમૈર્વિધાય આખો શબ્દ છે, આપણે એને સંધિથી જુદો કર્યો. કુસુમૈર વિધાય, કુસુમૈહી એટલે ફૂલો વડે, કુસુમ એટલે ફૂલ, જેનું સમાનાર્થી આપણે પુષ્પ સુમનમ કરી શકીએ. તો કુસુમૈહી એટલે ફૂલો વડે, વિલ માલામ એટલે માળા, જે માળા આપણે બનાવીએ છીએ હાર જેને કહીએ તે, વિધાય બનાવીને, વિધાય એટલે બનાવીને. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંધિ કુસુમૈર વિધાય, કુસુમૈહી વત્તા વિધાય એટલે કે ફૂલો વડે બનાવીને, પણ શું બનાવવાનું છે, માળા. તો ફૂલો વડે માળા બનાવીને. વિઘ્ન વિનાશકમ અર્ચામ, એમાં પણ સંધિ થાય છે, આપણે સંધિ છૂટી પાડી છે અહીંયા. વિઘ્ન વિનાશકમ એટલે કે વિઘ્નનો નાશ કરનાર. વિઘ્નનો નાશ કરનાર કોણ છે, આપણે બધા જાણીએ છીએ કે વિઘ્નને દૂર કરવા માટે આપણે સૌપ્રથમ ગણેશજીને યાદ કરીએ છીએ. કોઈપણ સારા વગેરે કાર્યો આપણે કરવા હોય તો સૌપ્રથમ ગણેશજીની આવાહન કરવામાં આવે છે કે ભાઈ અમે જે પણ કાર્ય કરીએ છીએ એને નિર્વિઘ્ન રૂપે પૂર્ણ કરો. તો વિઘ્નનો વિનાશ કરનારા દેવ તરીકે ગણપતિને પૂજવામાં આવે છે. તો અર્ચામ એટલે પૂજીએ અથવા તો પૂજા કરીએ, અને વિઘ્ન વિનાશકમ અર્ચામ એની સંધિ થાય, વિઘ્ન વિનાશકમ વત્તા અર્ચામ એટલે કે વિઘ્ન વિનો નાશ કરનારની પૂજા કરીએ. જોઈએ આપણે આખો શ્લોક છે કે એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકામ ગચ્છામ વિવિધૈહી કુસુમૈર્વિધાય માલામ વિઘ્ન વિનાશકમ અર્ચામ. એનું ગુજરાતી જોઈએ કે આવ સુશીલા આવ મૃણાલિની, ફૂલોના બગીચામાં જઈએ, જુદા જુદા ફૂલોની માળા બનાવીને આપણે વિઘ્નનો નાશ કરનાર શ્રી ગણેશજીની પૂજા કરીએ. તો અહીંયા ગાડી બહેનોની વાત કરી છે, બહેનોને કહ્યું છે કે આવો સુશીલા મૃણાલિની, કે અને ક્યાં જવાનું છે, તો ફૂલોના બગીચામાં, બગીચામાં જવાની વાત કરી છે. બગીચામાં ઘણા બધા પ્રકારના જુદા જુદા ફૂલો થતા હોય છે, તો એ બધા ફૂલોને ભેગા કરી અને સરસ મજાની માળા બનાવવાની વાત કરી છે, અને વિઘ્નનો નાશ કરનાર શ્રી ગણેશ ભગવાન જે છે તેમની પૂજા કરવાની વાત કરવામાં આવી છે. ત્રીજો શ્લોક જોઈએ આપણે. એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનનિધિમ સંચિનુયામ. એહી શારદે ગિરિજે વરદે જ્ઞાનવારિધૌ વિહરામ. એહી અર્થાત આપણે આગળ જોયું તે પ્રમાણે આવ, અહીંયા નામ છે દિનેશ પ્રણવ અને ગણેશ, એટલે કે અને અહીંયા સંબોધનના અર્થમાં પણ આપણે કરી શકીએ કે હે દિનેશ, હે પ્રણવ, હે ગણેશ આવો. જ્ઞાનનિધિમ સંચિનુયામ, જ્ઞાનનિધિમ, જ્ઞાનનિધિમ એટલે જ્ઞાનનો ખજાનો. ખજાના ઘણા બધા હોય છે, પણ આ એક એવો ખજાનો છે કે જે ક્યારેય ખૂટતો નથી. આ ખજાનાને કોઈ ચોરી પણ ના કરી શકે, કોઈ ભાગ પણ ના પડાવી શકે. તો જ્ઞાનનો ખજાનો અને સંચિનુયામ એટલે મેળવીએ. તો આપણામાં જ્ઞાન હશે તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ, ઘણું બધું મેળવી શકીએ છીએ. તો આ જ્ઞાનરૂપી ખજાનો મેળવવાની વાત કરી. ધન દોલતનો ખજાનો બધા મેળવશે, પણ જ્ઞાનરૂપી ખજાનો મેળવશે તો એનાથી એ બીજું બધું પ્રાપ્ત કરી શકે છે. તો જ્ઞાનનો ખજાનો મેળવવાની વાત કરી કોણે, કે આવ દિનેશ, આવ પ્રણવ, આવ ગણેશ, આપણે જ્ઞાનનો ખજાનો મેળવીએ. એહી શારદે ગિરિજે વરદે. શારદે એહી એટલે આવ, શારદે જોકે આમ તો છોકરીઓનું નામ છે, પણ આપણે ગણવું હોય તો ગણી શકાય કે શારદે એટલે શારદા દેવી,
अर्थात सरस्वती देवी, गिरिजा अर्थात आपणे पार्वती माताની પણ વાત કરી શકીએ, વરદા વરદાયની, બરાબર, તો એ પણ ગણ કરી શકીએ, અથવા તો છોકરીઓના નામ તરીકે ગણવા હોય તો શારદા, ગિરિજા અને વરદા. તો જ્ઞાનવારિધૌ વિહરામ, જ્ઞાનવારિધૌ એટલે જ્ઞાનના સાગરમાં અને વિહરામ એટલે વિહાર કરીએ, ફરીએ. જો એક જણે શું વાત કરી કે જ્ઞાનનો ખજાનો મેળવીએ અને બીજા કહે છે કે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ, એટલે કે જ્યાં જ્ઞાન મળતું હોય, એટલે કે આપણે જ્ઞાન એક એવી વસ્તુ છે કે આપણને ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ પાસેથી મળી શકે છે. પછી આ વ્યક્તિ નાની પણ હોય મોટી પણ હોય, કશું પણ આપણને શીખવા મળે એ જ્ઞાન છે, કશું નવું જાણવા મળે એ જ્ઞાન છે. તો જ્ઞાનનો ખજાનો છે, અઢળક છે, ગમે ત્યારે આપણને કશું પણ નવું શીખવા મળે છે. તો જ્ઞાનની જ્યાં વાતો થતી હોય એને કહ્યું છે જ્ઞાનનો સાગર, અને એમાં વિહાર કરવાની વાત કરી. તો આપણે એનું અનુવાદ પણ જોઈશું, જોઈએ આપણે તેનું અનુવાદ. ફરી શ્લોક એક વખત જોઈ લઈએ. તો એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિમ સંચિનુયામ, એહી શારદે ગિરિજે વરદે જ્ઞાન વારિધૌ વિહરામ. અર્થાત આવ દિનેશ પ્રણવ ગણેશ, આપણે જ્ઞાનનો ખજાનો મેળવીએ. આવ શારદા ગિરિજા વરદા, આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ. તો જો અહીંયા આગળ બધા ભાઈ બહેનોની જે વાત કરવામાં આવી છે તે જ્ઞાન મેળવવાની જ વાત કરી છે, જ્ઞાનનો ખજાનો મેળવવાની વાત કરી છે, અને જ્ઞાનના સાગરમાં વારિધ એટલે સમુદ્ર, વારિધ એટલે સમુદ્ર, તો સમુદ્ર પણ શેનો, જ્ઞાનનો સમુદ્ર છે, એના અંદર વિહાર કરવાની વાત કરી છે. આમ તો પાણીનો જે સમુદ્ર આપણે જે કહીએ છીએ ઘણો વિશાળ હોય છે, એમાં પણ લોકો વિહાર કરતા હોય છે. તો આ જ્ઞાનરૂપી સમુદ્રની વાત કરી, તો જ્ઞાનનો જે સમુદ્ર છે એમાં વિહાર કરવાની વાત કરી, અને જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરવાની વાત કરી છે. ચોથો શ્લોક જોઈએ. તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ, ભારત માતુઃ સેવા સત્કાર દેશ હિતાર્થમ જીવામ. જો શું કહ્યું અહીંયા, તન્વા, તન્વા અર્થાત શરીર વડે, શરીરથી અથવા તો શરીર વડે, મનસા મન વડે અથવા તો મનથી, હિતમ ચરંતઃ, હિતમ હિતમ એટલે હિત અથવા તો કલ્યાણ, અને ચરંતઃ ચરંત એટલે કરતા, એટલે કે હિત કરતા અથવા તો કલ્યાણ કરતા. તો શું કહ્યું, શરીર વડે મન વડે કલ્યાણ કરતા. સદા ગુરુન અનુગચ્છામ, સદા એટલે હંમેશા, ગુરુન એટલે ગુરુજનોને, અને અનુગચ્છામ, અનુગચ્છામ એટલે અનુસરીએ, એટલે કે ગુરુનું અનુસરણ કરીએ. હંમેશા ગુરુ જે કરે છે એ વસ્તુનું અનુકરણ કરવાનું છે. ગુરુની જે પણ સારી બાબતો છે એ દરેક સારી બાબતોનું અનુસરણ કરવાની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. પહેલાં પણ જે ગુરુ શિષ્ય પરંપરા હતી, આશ્રમમાં બાળકો જતા હતા ભણવા, રાજાના કુંવર હોય કે કોઈ પણ, તો ત્યાં પણ આ જ વાત હતી કે ગુરુનું જે પણ સારું આચરણ છે એનું અનુસરણ કરવાની વાત કરી છે. એટલે કે ગુરુ જે જે સારા સારા કાર્યો કરે છે એ બધા જ કાર્યોને પોતાના જીવનમાં ઉતારવા અને એનું અનુસરણ કરવું, એને અનુસરવા, એને આગળ વધારવા, એવી વાત છે. તો સદા ગુરુ અનુગચ્છા એટલે સદા હંમેશા ગુરુજનોને અનુસરીએ. ભારત માતુઃ સેવા સત્કાર, ભારત માતુ એટલે ભારત માતાની, આપણો દેશ છે ભારત, જે આપણે અહીંયા નકશો પણ બતાવ્યો છે ને ભારતનો, તો ભારતના નકશાની વાત
અહીંયા ગાડી છે એના દ્વારા આપણને ભારત માતાની વાત કરવામાં આવી છે કે જે આપણે આપણા દેશને ભારત માતા કહીએ છીએ. તો ભારત માતુ સેવા સત્કાર, સેવા સત્કાર એટલે સેવા સત્કાર કરતા, ભારત માતાની સેવા સત્કાર કરતા. હવે પ્રશ્ન થાય કે ભારત માતાની સેવા કઈ રીતે કરવી, બરાબર? તો માત્ર બોર્ડર ઉપર જે આપણા સૈનિકો છે અથવા તો આપણા દેશની અંદર જે પોલીસવાળા વગેરે છે, જે ડૉક્ટરો વગેરે છે, તમે અત્યારે જોઈ શકો છો કે કોરોના મહામારી છે તો આ દેશને બચાવી રહ્યા છે. પોલીસકર્મીઓ પોતાની ફરજ અદા કરીને ડૉક્ટર નર્સ વગેરે જે છે એ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ દર્દીઓની સારવાર કરે છે, એમને બચાવે છે, તો આ દેશની સેવા કરે છે. તો આપણે પણ દેશની સેવા કરી શકીએ છીએ, ભલે આપણે ડૉક્ટર નથી, પોલીસવાળા નથી, સૈનિક નથી, બરાબર, કોઈ રાજનેતા પણ ભલે નથી, પણ ભારતના નાગરિક છીએ. કોઈ પણ રીતે આપણે દેશની સેવા કરી શકીએ. અત્યારની પરિસ્થિતિને જોઈએ તો આપણે જે બીમારી અત્યારે આખા વિશ્વમાં ફેલાયેલી છે, તો આપણે આપણા દેશની વાત કરીએ તો આપણે દેશ સેવા કરવી હોય તો જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ એને અનુસરીએ તો એ પણ એક પ્રકારની દેશ સેવા જ છે. કોઈકને મદદરૂપ થવું એ પણ દેશ સેવા જ છે. સરકારી સંપત્તિઓને નુકસાન ન કરવું એ પણ દેશ સેવા જ છે. તો આ પ્રકારે પણ આપણે આપણા દેશની સેવા કરી શકીએ છીએ. આ થોડા ઘણા જ ઉદાહરણ છે, હજી પણ ઘણી બધી બાબતો છે કે જેના દ્વારા આપણે આપણા દેશની સેવા કરી શકીએ છીએ. તો ભારત માતુ સેવા સત્કાર એટલે કે ભારત માતાની સેવા સત્કાર કરતા, દેશ હિતાર્થમ જીવામાં, દેશ હિતાર્થમ એટલે કે દેશના હિત માટે, ને આ બધું જે આપણે કરીશું એ દેશના હિત માટે કરીશું, અને જીવામાં એટલે જીવીએ. તો દેશનું હિત જેમાં રહેલું છે, દેશનું કલ્યાણ જેમાં રહેલું છે, કલ્યાણ એટલે મંગળ વાસ્તુ એમ, મંગળ ભાવ જેમાં રહેલો છે, તો અત્યારે આપણા દેશનું કલ્યાણ આપણા બધાને આપણી સમજદારીપૂર્વક કાર્ય કરવામાં છે કે આ જે બીમારી છે એમાં આપણે આપણી સમજદારીપૂર્વક કાર્ય કરવું, વગર કારણનું બહાર ના નીકળવું, નાના છોકરાઓએ ફરજિયાત ઘરમાં જ રહેવું, 60-65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓએ ઘરમાં જ રહેવું, તો આ બધા દેશ કલ્યાણના જ કાર્યો છે. તો આ દેશ કલ્યાણ માટે જ આપણે જીવીએ એવી વાત કરી છે. જોઈએ આપણે ફરી શ્લોક અને અનુવાદ. તન્વા મનસા હિતમ ચરંત સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થમ જીવામ. અર્થાત શરીર વડે, મન વડે અથવા તો મનથી બધાનું હિત કરતા, બધાનું એટલે સમગ્ર દેશવાસીઓનું હિત એટલે કલ્યાણ કરતા હંમેશા ગુરુજનોને અનુસરીએ. આપણા જે પણ ગુરુજનો છે આગળ કહ્યું તેમ એની સારી બાબતોને અનુસરવું, આપણા જીવનમાં ઉતારવી અને એનું અનુસરણ કરવું. તો શરીર વડે, મન વડે બધાનું હિત કરતા હંમેશા ગુરુજનોને અનુસરીએ. ભારત માતાની સેવા સત્કાર કરતા દેશના હિત અર્થાત દેશના કલ્યાણ માટે જીવીએ. આપણે આપણા દેશનું કલ્યાણ કરવાનું છે, દેશનું હિત કરવાનું છે, તો દેશના હિત માટે, દેશના કલ્યાણ માટે જીવીએ. પહેલાં પોતાનું હિત કરો, પોતાના કુટુંબનું હિત કરો, પોતાના ગામનું હિત કરો, પોતાના જિલ્લાનું, પોતાના રાજ્યનું, પોતાના દેશનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરો. આવી એક ભાવના કેળવાયેલી છે અહીંયા. તો અહીંયા ગાડી પણ દેશના હિત માટે જીવવાની વાત કરી છે. તો અત્યારે આપણા દેશનું હિત શેમાં રહ્યું છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. તો દેશના હિત માટે આપણે કાર્ય કરી અને દેશને આગળ વધારવા પ્રયત્નો કરતા આપણે એ પ્રમાણે જીવવું જોઈએ એવી વાત કરવામાં આવી છે. તો
विद्यार्थी मित्रों अहीं आपणो आ पद्य पूर्ण थाय छे। एही सुधीर जुदा जुदा चार श्लोक आपणे शब्दोना अर्थ अने अनुवाद द्वारा एनी समजूती मेळवी। फरी एक वखत जोईए तो एना कवि छे जनार्दन हेगड़े। सरस मजानुं काव्य छे, सरस मजानो भाव एमां व्यक्त करेलो छे। શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવવાની, લોખંડ જેવું મજબૂત શરીર બનાવવાની વાત કરી છે। જેના દ્વારા તો દોડવાની, કૂદવાની, ચાલવાની વગેરે રમતો દ્વારા જુદા જુદા ફૂલોની માળા બનાવી અને આપણા પર આવતા વિઘ્નનો નાશ કરનાર શ્રી ગણેશજી છે એમનું પૂજન કરવાની વાત કરી છે। જ્ઞાનના ખજાનાઓ મેળવવાની વાત કરી છે અને જ્ઞાનના સમુદ્રમાં વિહાર કરવાની વાત કરી છે। તન શરીર વડે, મન વડે દેશનું હિત ઈચ્છ્યું છે, એટલે કે બધા લોકોનું કલ્યાણ કરીને ગુરુજનોને અનુસરવું અને ભારત માતાની સેવા સત્કાર કરી દેશના હિત માટે જીવવું। ઓ સરસ મજાનો ભાવ આ કાવ્યમાં, આ પદ્યમાં આપણને જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આ બીમારી ખરેખર ખૂબ જ ગંભીર છે, તેને હળવાશથી ન લો। તમારા ઘરમાં પણ જે કોઈ વ્યક્તિઓ છે કે જે એને હળવાશથી લેતા હોય એમને પણ સમજાવો, કારણ કે જેટલું સરળ સમજીએ છીએ એટલું સરળ આ છે નહીં। દિવસે દિવસે ઘણી બધી આ બીમારી ફેલાતી જાય છે, તો આપણે જ આપણી સમજદારીપૂર્વક, અહીંયા કહ્યું ને દેશનું હિત, તો આપણી સમજદારીપૂર્વક આપણે કાર્ય કરી દેશનું હિત ઈચ્છી અને દેશના કલ્યાણ માટે આપણાથી બનતા દરેક પ્રયત્નો કરવા જોઈએ કે જેથી આપણે, આપણો ઘર પરિવાર બધું સુરક્ષિત રહે, આપણા દેશને પણ આપણે સુરક્ષિત રાખી શકીએ અને દેશને આપણે આગળ વધારી શકીએ। તો કામ વગર ક્યાંય પણ બહાર નીકળવું નહીં, નાના છોકરાઓએ તો નીકળવું જ નહીં, મોટા વ્યક્તિઓએ પણ ખૂબ જ અગત્યનું કામ હોય તો જ બહાર નીકળવું। જેને નોકરી ધંધા માટે જવું પડે છે તેઓ પૂરતી કાળજી રાખે એ ખૂબ જ જરૂરી છે, તો જ કાવ્યમાં જે ભાવ વ્યક્ત કર્યો છે ને દેશના કલ્યાણ માટે જીવીએ એ આપણો સાર્થક થશે। વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।